ઉત્તર ગુજરાતની મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા હતા અને ત્યાં ઉત્તર ગુજરાતની સાબર ડેરીના લોકાર્પણની સાથે સાથે ભૂમિપૂજન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ભૂમિપૂજનની અંદર મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી. ત્યારે પશુપાલનને યાદ કરતા બહેનોને દૂધ કેવી રીતે ભરવું, દૂધ કેવી રીતે નીકળે છે, દૂધ માટે કેટલી મહેનત કરવી પડે છે અને પરિશ્રમ કરવો પડે છે તે અંગે મહિલાઓએ વક્તવ્ય આપ્યું હતું. ગુજરાત તમારું હતું, તમારું છે અને હંમેશા તમારું છે, આપણા બધાનું છે. પણ તમારું તો પશુ તો કઈ ખવડાવવું નહીં પડતું હોય. પંદર દિવસ થી તો જણે મારા ઘરે પ્રસંગ હોય સાહેબ, તમે આપવાના હતા, એટલી બધી ખુશી નથી. તમે શું વાત કરો સાહેબ? મારા અનુભવ કરતો, હું જયારે સાબરકાંઠામાં આવતો અને પછી એક વાર મેં નિયમ કર્યો હતો કે કંઈ જમવું નહીં, ખાલી દૂધ પીવું. તો મને એમ કે ગામડામાં જઈએ તો દૂધ મળી જશે, દૂધ જ ન મળે તો હું મોટરસાયકલ ઉપર દૂધ જોડે લઈ જતો હતો. બાળકોના નસીકમાં દૂધ આવે છે કે સીધું ડેરી જાય છે? પણ તમારે તો પશુ તો કઈ ખવડાવવું નહીં પડતું હોય. તમારા પડતા ભૂલ્યા છે, સાચું ઘણો મન ફાયદો છે. મારા છોકરીઓ સીવન ક્લાસ કરે છે એમ, એટલે બધું સારું છે એમ. તમે અમને ઘણો સપોર્ટ કરો છો, પણ દીકરીઓને ભણાવજો. ભણાવીએ કેટલી છે આપણે ત્યાં? 120 ગીર ગાય. એક ગીર ગાય શ્રાવણ માસ મેં શિવજી કે અભિષેક કે લીએ સ્ટાર્ટિંગ કી થી. ફિર ઉસસે હમારા સ્નેહ બઢતા ગયા તો હર વર્ષ હમ 5-6 ખરીદતે ગયે ઓર અભી સાબર ડેરી કી સહાયતા સે અચ્છી કિસ્મ કે કી ઓર બઢ કે ઓર 120 સંખ્યા હો ગઈ હૈ 5-7 સાલ. ઓર્ગેનિક ખેતી ભી ચાલુ કર દી હમને. 100 ગાયો છે, 50 વાસરી છે અને દિવસનું 700 લીટર દૂધ ભરાઈએ છે અને વર્ષનું 63,52,427 નું દૂધ ભરાયું છે અમે અને દિવસનું 17,000 અમારું આવક થાય છે અને એમાંથી 6,000 અમને ચોખ્ખા મળે છે. આ સાહેબ તમે જે અમારા ખાતામાં 2,000 રૂપિયા નખો છો એટલે અત્યારે જે મારા ખાતામાં 11 હપ્તા આવ્યા અને 22,000 રૂપિયા આવ્યા એટલે અમારા એનાથી અમારું મહિલાઓનું પૂરું થઈ જાય. અમારા ઘરવાળાને હો હું મારા આટલો ગુના કરો અને અમારા ખાતામાં જ પડે એટલે અમારે જ લેવા જવાનું. પણ આ કિસાન સન્માન નિધિ જે મોકલું છું એ બધાને પહોંચે છે બરાબર? હા આવું સાહેબ, અત્યારું જે મારા ખાતામાં 11 હપ્તા આવ્યા સાહેબ, 11 હપ્તા આવ્યા. પશુનો પહેલાથી શોખ હતો, પપ્પા મમ્મી ને બધા કરતા, પણ મને એમ થયું કે આધુનિક ટેકનોલોજીથી આપણે કરીએ જેથી આપણને ખર્ચ બી ઓછો થાય અને હેલ્પ બી થઈ જાય. અને તને બધું ફાવે છે આમ ભણ્યા ગણ્યા? 8મા ધોરણથી મને દૂધ કાઢતા આવડે. પણ તારી બધી બહેનપણીઓ તો નારાજ થશે કે હું છાણ મૂતર કરવા ગઈ છે. બધાને ખબર જ છે કે મને પહેલાથી પશુઓનો છો એમ. 2 વીઘા જમીનદાર આવું છું એટલે આ વ્યવસાય છે ને મારા માટે તો જીવાદોરી સમાન છે. હું છે ને છેલ્લા 20 વર્ષથી આને સાથે સંકળાયેલી છું. મારી જોડે 30 જાનવરો છે અત્યારે અને પર ડે 365 દિવસ 100 લીટર તમે ભરાવીએ છીએ, 100 થી 120 લીટર, અને અમે જાતે જ કામ કરીએ છીએ. પણ સર આથી મારું સામાજિક અને આર્થિક ધોરણ ખૂબ જ ઊંચું આવ્યું છે. અત્યારે હું મારું બેનિફિટ એક એ સરસ છે કે હું મારા બાળકને એક સરસ શિક્ષણ આપી શકું છું. આજે મારો બાળક વેટરનરી ડૉક્ટર છે. આ 20 ડોર હતા એમાંથી મેં 30 ડોર કર્યા, 30માંથી 40 કર્યા. અત્યારે હું 100 લીટર દૂધ ભરાવું છું. એમાંથી હું ગાડી લાવીશ દૂધ ભરાવવા માટે, સ્કૂટી લાવીશું. એનામાંથી અમે ટ્રેક્ટર લાવ્યા છીએ, અમે ટ્રેક્ટર ભાડે જાય છે અને છોકરો બહાર મૂક્યો છે ભણવા. પહેલાં બધા પૈસા વેડફાઈ જતા હતા, દૂધ ભરો પણ તમારા હાથમાં કંઈ આવે નહીં. હું જ્યારે હતો ત્યારે નિયમ કર્યો હતો કે પૈસા બહેનોના ખાતામાં જવા જોઈએ, એમાં ઘરનો ઝઘડા નથી ને. બધા કહેતા હશે કે આ મોદી સાહેબ શું કરીને ગયા,
એટલે જ ને, એટલે તમારી દાદાગીરી વધી ગઈ હશે. સાહેબ ગાયો તો મારે 20 નાના મોટો કરીને પણ 30-35 છે. હા ગાયો 20 છે. બધું અને માણસો કેટલા? ના માણસ કોઈ નથી સાહેબ, જાતે જાતે સાહેબ. અત્યારે 3 વાગ્યા ના ઉઠ્યા હતા. અનમ ન તો 15 દિવસ થી તો જોણે મારા ઘરે પ્રસંગ હોય સાહેબ, તમે આપવાના હતા. એટલી બધી ખુશી નથી, તમે શું વાત કરો છો સાહેબ, એનો કોઈ પાર નથી. મેદી વેદી મૂકી છે સાહેબ, જો એટલો બધો ઉત્સાહ. તમને આજે ગાયો જોડે વાતો કરી હતી સાહેબ, કમ અમને તમે જોવા મળશો જોડેથી એમ. મેં મારા હસબન્ડ જોડે કોમ્પિટિશન લગાવી હતી કે તમે ખેતીમાં આગળ આવો છો કે હું પશુપાલનમાં આગળ આવું. તો એમને મેં પાછળ પાડ્યા. ગયા વર્ષે અમારું ફુલાવર 17-18 લાખનું થયું, ત્યારે મારું દૂધ 24 લાખનું થયું. છેલ્લા કેટલાય વર્ષથી ખેતીમાં એ પાછળ જ રહેશે અને હું પશુપાલનમાં આગળ જ હોઉં છું. અને ખેતીમાં વ્યસ્ત હોય તો હું જાતે અમારા પોતાની જીપ છે ઠાર, તો જીપ લઈને હું દૂધ ભરી આવું છું. એમને વચ્ચે ખેતીમાં ડિસ્ટર્બ નહીં કરતી, એટલે બધા સાધનો પણ મને આવડે છે. આજે ગુજરાત નંબર 1 છે, પણ સર ખરાબ ત્યારે લાગે છે જયારે તમને કોઈ ગાળો આપે છે. કારણ કે અમે તમને સંઘર્ષ કરતા જોયા છે. ત્યારે તો બોલવાવાળા બોલ્યા કે ને, આપણે કામ કરવાનું. કારણ કે અમે તમને સંઘર્ષ કરતા જોયા છે. ભૂકંપ થી બરબાદ થયેલા ગુજરાતને શણગારતા જોયેલા છે. વાયબ્રન્ટ ગુજરાત થી લાખો યુવાનોને નોકરી જતા જોયા છે. પણ સર અમને ખરાબ ત્યારે લાગે છે કે જયારે તમે ભૂકંપ થી બરબાદ થયેલા ગુજરાતને શણગારતા હતા, ત્યારે તમને મોતના સોદાગર, ચાવાળા આવા શબ્દો બોલવામાં આવતા હતા. તેમ છતાં તમે હૃદય પર પથ્થર રાખીને લાખો યુવાનોને 6 કરોડ જનતાની સેવા કરી છે. પણ સર જતા જતા એટલું જ કહીશ, આપણને જનતાના આશીર્વાદ અને બધું આવી જાય. હા બસ સર, જતા જતા એટલું જ કહીશ, ગુજરાત તમારું હતું, તમારું છે અને હંમેશા તમારું. ગુજરાત આપણા બધાનું છે. અને મને આનંદ એ વાતનો થયો કે ભણેલી ગણેલી દીકરીઓ આ કામનું ગૌરવ કરી રહી છે. ખાલી કામ કરી રહી છે ને, આ મોટી બાબત છે. ચાલો આનંદ થઈ ગયો બધાને, ખૂબ ખૂબ શુભકામનાઓ. પણ ખાલી સોનું જ ખરીદો તો બીજું પણ કઈ કરો દો. બા વધારે આવેલું સોનું.